મહિનાની મહેનત બાદ બેટરી સંચાલક ઇલેક્ટ્રિકલ બાઇક બનાવ્યું છે. 80,000 રૂપિયાનો ખર્ચ કરી બનાવેલી આ બાઇક માત્ર 7 રૂપિયાના ખર્ચમાં 80 કિલોમીટરની એવરેજ આપશે. તાજેતરમાં તમિલનાડુમાં યોજાયેલા સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ દ્વારા આ બાઇકને રાષ્ટ્રકક્ષાની ઇલેક્ટ્રિક બાઇક તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું. આ બાઇકના કારણે એર કે વોઇસ પોલ્યુશન પણ નથી થતું. હવે વાત કરીએ તો બાઇકની, તો આ એક SAE સધન સેક્શન દ્વારા આયોજિત એક કોમ્પિટિશન રાખવામાં આવી હતી સપ્ટેમ્બર 27 થી 29 બન્નારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઈરોડ ખાતે તમિલનાડુમાં. ત્યાં આગળ દેશની 54 કોલેજોએ ભાગ લીધો હતો. એમાં 54 કોલેજોમાંથી અમારી કોલેજના ફાઇનલ ઇયર ઓટોમોબાઈલમાં ભણતા છોકરાઓ એ ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યો છે, જેનો રિવોર્ડ મની છે 75,000 કેશ રૂપીઝ, અને પ્લસ એમને બીજા મેન્યુરિટી ટેસ્ટમાં બી પહેલો પ્રાઇઝ મળ્યો છે, જેના રિવોર્ડ મની છે 15,000 રૂપિયા. એમ કરીને ટોટલ 90,000 ઇનામ એ લોકોને મળેલું છે. આ બાઇક તૈયાર કરવા માટે છોકરાઓએ 4 થી 5 મહિનાનો સમય લીધો છે. અને આ બાઇકની ખાસિયત એ છે કે આ બાઇક અહીંયા ઓટોમોબાઈલના વર્કશોપમાં જ તૈયાર થયું છે અમારી કોલેજમાં. એ લોકો રાતે બી દિવસ રાત એક કરી અને આ બાઇક તરવા તૈયાર કરવા પાછળ લાગેલા હતા. અને આ બાઇકને કમ્પ્લીટ કરવાનો ખર્ચો 85,000 છે. તો આ એક ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અમે લોકોએ બનાવ્યું છે. અમારી 10 લોકોની ટીમ છે, ટીમ અદ્વિતીય જેનું નામ છે. અને સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ સધન સેક્શન દ્વારા તમિલનાડુ ખાતે બન્નારી અમન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એક ઇવેન્ટ યોજાઈ હતી. તેની અંદર દેશભરના 54 કોલેજોએ ભાગ લીધો હતો. તેમાંથી આપણી ગુજરાતની એકમાત્ર એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટીમે ભાગ લીધો હતો અને અમે ત્યાં આગળ ફર્સ્ટ આવ્યા છે ઓવરઓલ ભારત લેવલ પર, જેના માટે અમને 90,000 રૂપિયા મળ્યા છે. અમને બે ટાઈપના પ્રાઇઝ મળ્યા છે, ઓવરઓલ અને મેન્યુરેબિલિટી માટે. બંનેનો થઈને અમને 90,000 ચેક મળ્યો છે. બાઇકની વિશેષતા એવી છે કે આ એક ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે, તો એ પ્રદૂષણ નથી કરતું, અવાજ નથી કરતું, PUC કઢાવવાની ઝંઝટ નહીં. અને ભારત દેશની અંદર જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર છે, તેના માટે આ ગ્રીન વ્હીકલ જ એક આપણને આશરો દેખાય છે. એકવાર ચાર્જ કરવાની અંદર આ 70 કિલોમીટર સુધી જઈ શકે છે અને ઘેર ચાર્જ કરવાનો ખર્ચ માત્ર 5 રૂપિયા આવે છે. આણંદમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ફ્લાયઓવર બ્રિજના નિર્માણ માટે મંજૂરી